ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે ગુજરાત સરકારની ભરતીમાં ઉપયોગી મોસ્ટ ટાઈમપી 50 પ્રશ્નો લઈને હાજર થયા છીએ, જે તમને ગુજરાત સરકારની ભરતીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કોન્સ્ટેબલ, પીઆઈ, જીપીએસસી તમામ પરીક્ષામાં આવા પ્રશ્નો ઉપયોગી નીવડશે. પ્લેલિસ્ટની મુલાકાત લેજો, ત્યાંથી પણ ઘણા બધા વિડીયો મળી જશે. આઈ બટનમાં તમને યોજનાઓના વિડીયો પણ આપી દઈશ. તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો ચાલુ કરીએ. એક, લોકસભાની પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવલંકર. ભારતનો ISD કોડ નંબર શું છે? 91. બાળકોની મૂછાળીમાંનું બિરુદ કોને મળ્યું હતું? ગીજુભાઈ બધેકા. તમાકુના પાન માટે કયો વિસ્તાર જાણીતો છે? ચરોતર. કયા જિલ્લામાં આવેલો છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, એટલે બીજા વિદ્યાર્થીઓ પણ તે જાણી શકે. પ્રશ્ન 5, ગુજરાતમાં રાજ્યસભાની સીટો કેટલી છે? 11. ડુંગળીમાં રહેલા કયા વાયુને કારણે આંખો બળે છે? એમોનિયા. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જણાવો. 78%. 7 પગલા આકાશમાં કૃતિ કોની છે? કુંદનિકા કાપડિયા. પ્રશ્ન 9, લજ્જા નવલકથા કોની છે? તસ્લીમા નસરીન. પાણીની કઈ ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા? સંસ્કૃત. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. ઝેર તો પીધા છે જાણી જાણી કોની કૃતિ છે? મનુભાઈ પંચોળી. દ્વિરેપ તખલ્લુસ કયા લેખકનું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક. શેષ, દ્વિરેફ, સ્વેરવિહાર આ બધા તેમના તખલ્લુસ હતા. કાક અને મંજરી એ કઈ નવલકથાના પાત્રો છે? પાટણની પ્રભુતા. પ્રશ્ન 14, પ્રેમ ભક્તિ કોનું તખલ્લુસ છે? કવિ નાહનાલાલ. દલપતરામના પુત્ર હતા. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે? સંસદ. બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરી શકાય? કલમ 360. પ્રશ્ન 18, કાયમી ધારાસભા કઈ છે? રાજ્યસભા. ચૂંટણી અંગેની વ્યવસ્થા કોણ કરે છે? ચૂંટણી પંચ. બંધારણ સભાની પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. ક્રિકેટ વર્લ્ડ કપનું સંચાલન કોણ કરે છે? ICC, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. પ્રશ્ન 22, ગ્રાન્ડ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલો શબ્દ છે? ટેનિસ. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે? ધ્યાનચંદ. પહેલે ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ. પ્રશ્ન 26, રથયાત્રા તહેવાર કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ગુજરાત. મધુબની ચિત્રકલા કયા રાજ્યની છે? બિહાર. સહિનાઈ વાદક તરીકે કોણ જાણીતું છે? બિસ્મિલ્લા ખાન, ભારત રત્ન પ્રાપ્ત થયેલ છે. ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? સંગીત. ગુજરાતની કઈ વ્યક્તિને મેક્સેસ એવોર્ડ મળ્યો છે? ઈલાબેન ભટ્ટ. અર્થશાસ્ત્રનો પિતા કોને કહેવામાં આવે છે? એડમ સ્મિથ. ભારતની સર્વપ્રથમ બેંક કઈ હતી? પંજાબ નેશનલ બેંક. 1893માં એની સ્થાપના થઈ હતી. ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? KT ષણમુખમ શેટ્ટી. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે? કેન્દ્રીય આંકડાકીય સંસ્થા. પ્રશ્ન 35, ભારતની સૌથી મોટી વાણિજ્ય બેંક કઈ છે? SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. જૂનો કરાર કયા ધર્મનું પુસ્તક છે? યહૂદી. ગાયત્રી મંત્ર કયા દેવની ઉપાસનાનો છે? સૂર્ય. રાવણના પિતાનું નામ શું હતું? પુલત્સ્ય. મહાન ઋષિ હતા. માતૃશ્રાદ્ધ કેન્દ્ર ક્યાં આવેલું છે? સિદ્ધપુર. અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? ગાંડીવ. ભારતની પ્રથમ વિશ્વસુંદરી કોણ છે? રીટા ફારિયા. ક્યારે બની હતી? 1900
1966માં. શાહબુદ્દીન રાઠોડ કયા ક્ષેત્રમાં નામાંકિત છે? હાસ્ય. પ્રશ્ન 43, વિશ્વની સૌથી મોટી બેંક કઈ છે? બેંક ઓફ ટોક્યો, મિત્સુબિશી. કઈ લડાઈમાં નેપોલિયન હાર થઈ હતી? વોટરલૂની લડાઈ 1815. કયો મહાસાગર સૌથી વિશાળ છે? પ્રશાંત, જેને આપણે પેસેફિક મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ. ભારતની સરહદ કેટલા દેશ સાથે સંકળાયેલ છે? 6. કયા કયા દેશ સાથે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ભારતની તોફાની નદી કઈ છે? બ્રહ્મપુત્રા. નારાયણ સરોવર ક્યાં આવેલું છે? કચ્છ, ગુજરાત. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1757. અમૃતસરનું સુવર્ણ મંદિર કોણે બંધાવ્યું હતું? ગુરુ રામદાસે બંધાવેલું હતું. તો મિત્રો, આ હતા તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય કાર્ક અને ગુજરાત સરકારની તમામ ભરતીમાં ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી 50 પ્રશ્ન. આપણે ડેઈલી 2-3 વિડીયો લઈને હાજર થઈએ છીએ. તમને ટોટલી મટીરિયલ મળી જશે, તમારે બીજા મટીરિયલની જરૂર પડશે નહીં. તો તૈયારી ચાલુ રાખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો. હું તમને યોજનાઓના વિડીયો અહીંયા આઈ બટન આપી દઈશ, લગભગ યોજનાઓના વિડીયો તમને ત્યાંથી મળી જશે. પ્લેલિસ્ટમાં ટોપિક વાઇઝ વિડીયો મૂકેલા છે, પ્લેલિસ્ટની મુલાકાત લો, તમને ખૂબ જ ગમશે તે વાતની ગેરંટી. આવી 3 તારીખે પીઆઈની પરીક્ષા છે, તેમાં પણ આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો, તૈયારી ચાલુ રાખજો. બાય, ગુડ લક.